ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરામાં કેશવાન લૂંટ મામલો વધુ વિગતો સામે આવી રહી છે. લૂંટમાં વપરાયેલી કાર મળી આવી છે તો પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. ફતેપુરા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં આ કાર મળી આવી છે. લૂંટમાં વપરાયેલી કાર પોલીસને મળી આવી છે. લૂંટ બાદ ઉપયોગમાં લેવાયેલી કારનો અકસ્માત પણ થયો હતો તો લૂંટારૂઓ કાર મૂકીને ફરાર થયા હતા. તો ગઈકાલે વડોદરામાં કેશવાનના ચાલકને લૂંટી લેવામાં આવ્યો હતો. તો બેંકની બહાર જ બે લૂંટારૂઓ દ્વારા કેશવાન લૂંટવામાં આવી હતી ત્યારે ગનમેન દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સામે લૂંટારૂઓ પણ પિસ્તોલ લઈને આવ્યા હતા. તેમની પિસ્તોલ નીચે પડી ગઈ હતી અને ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી હતી. પોલીસે તપાસના ચક્રો પણ ગતિમાન કરી દીધા હતા. ત્યારે આજે મહત્વની સફળતા વડોદરા પોલીસને હાથ લાગી છે. બિનવારસી હાલતમાં કાર મળી આવી છે ફતેપુરા વિસ્તારમાંથી અને આ લૂંટમાં વપરાયેલી કારનો અકસ્માત થયો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ કાર લૂંટમાં વપરાઈ હતી. ગઈકાલની ઘટના વડોદરામાં કેશવાનના ચાલકને લૂંટી લેવામાં આવ્યો હતો. કેશવાન લૂંટવામાં આવી હતી. બેંકની બહાર જ સરેઆમ ધોળે દાહડે આ લૂંટની ઘટનાને અજાણ્યા શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટમાં તો તેઓ સફળ રહ્યા હતા. 6 લાખ રૂપિયાની લૂંટ આ લૂંટારૂઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરાની ફરતે નાકાબંધી પણ કરી હતી. ત્યારે આજે મહત્વની સફળતા વડોદરા પોલીસને હાથ લાગી છે. લૂંટમાં વપરાયેલી કાર પોલીસને હાથ લાગી ગઈ છે. જણાવી દઈએ કે આ શખ્સો ફરાર થયા હશે અને કારનો અકસ્માત થયો. આ અકસ્માતમાં કારને સાઈડમાં મૂકીને બિનવારસી હાલતમાં મૂકીને આ લૂંટારૂઓ ફરાર થયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. જી માનુ, લૂંટમાં વપરાયેલી કાર પોલીસને હાથ લાગી છે, હાલ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? અંકુર, આજે ગઈકાલે HDFC બેંકના ATM ની બહારથી જે લૂંટ થઈ હતી, કેશ લોડ કરવા આવનાર કર્મચારીના હાથમાંથી બેગ ઝડપી અને લૂંટી અને આ લોકો ફરાર થઈ ગયા હતા. બ્લેક કલરની જે કાર હતી એમાં ફરાર થયા હતા. ત્યારબાદ આ કાર છે અત્યારે વહેલી સવારે ફતેપુરા વિસ્તારમાંથી મળી આવી છે. બિનવારસી હાલતમાં કાર મળી આવી છે. પોલીસને ધ્યાનમાં આવતા જ કાફલો પોલીસનો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે. ફતેપુરા અર્બન હેલ્થ સેન્ટર છે એની બહારથી આ કાર મળી આવી છે. જોકે કારની એક સાઈડમાં અકસ્માત થયો હોય એ રીતનું નુકસાન થયેલું છે. એટલે કાર લઈને જ્યારે આરોપીઓ ફરાર થયા તે દરમિયાન જ આ કારને અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અત્યારે હાલ તો પોલીસ તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે. કારની પાછળના ભાગે જે નંબર પ્લેટ છે એ ખોટી છે. આગળના ભાગે નંબર પ્લેટ નથી અને કાર ઉપર આગળ પાછળ બંને સાઈડમાં પોલીસ લખેલું છે. આ રહી એ કાર છે અત્યારે મળી આવી છે અને એની અત્યારે પોલીસ છે તપાસ કરી રહી છે. અંકુર, બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.